ગુડ મોર્નિંગ, જય સ્વામી નાય બધાને. આજના લેક્ચરમાં, આંધી આગળના લેક્ચરમાં આપણે પેરોટો અંગેના સિદ્ધાંતોની ચર્ચા કરી હતી. આજના એના પછીના જ આપણા કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રના એક નવા સિદ્ધાંતની આપણે ચર્ચા કરશું, જેનું નામ છે હિક્સ અને કાલ્ડોર અને કાલ્ડોર અંગેના વળતર અંગેના માપદંડનો ખ્યાલ સમજાવો. પ્રોફેસર જે આર હિક્સ અને નિકોલસ કાલ્ડોર જેવા અર્થશાસ્ત્રીઓએ વળતરના માપદંડનું, યાદ રાખજો, વળતરના માપદંડનું સિદ્ધાંત રજૂ કર્યું છે. તેઓના મત મુજબ દૃષ્ટિકોણ છે ને, એનો આધાર વિના વિના પણ સામાજિક કલ્યાણ અંગેનું આપણે વિચાર કરી શકીએ છીએ. ટૂંકમાં પ્રોફેસર હિક્સ અને કાલ્ડોર જેવા અર્થશાસ્ત્રીઓ એમ કહે છે કે દૃષ્ટિગુણના આધાર વિના પણ તમે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રને સમજી શકો છો. એ એમ કહેવા માગે છે કે સામાજિક કલ્યાણ અંગેના તમે જે વિચારો રજૂ કરો છો, જેમાં સમાજમાં અમુક પ્રકારના આર્થિક ફેરફારોની નીતિ કલ્યાણમાં વધારો કરે છે કે કેમ, તે અંગેના જવાબ હિક્સ અને કાલ્ડોર જેવા અર્થશાસ્ત્રીઓએ આપ્યું હતું, જેમાં એમને આ સિદ્ધાંત વળતરના માપદંડ દ્વારા ખ્યાલ પોતાનો રજૂ કર્યો છે. અહીંયા ઉત્પાદનના પ્રમાણમાં થતા ફેરફારોની જે અસરો થાય છે એ સમાજના કલ્યાણ ઉપર થાય છે તેને જ ધ્યાનમાં લેવામાં આવે છે, કે ઉત્પાદન દ્વારા ઉત્પાદનના કલ્યાણમાં ફેરફારો કરી અને સામાજિક કલ્યાણમાં જે ફેરફારો આવે છે એની અસરોને ધ્યાનમાં લઈને સામાજિક કલ્યાણ અંગેના ખ્યાલની રજૂઆત પ્રોફેસર હિક્સ અને કાલ્ડોર જેવા અર્થશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી હતી. જો પ્રોફેસર હિક્સ અને પ્રોફેસર કાલ્ડોર જેવા અર્થશાસ્ત્રીઓએ વળતરના માપદંડ અંગેનું ખ્યાલ રજૂ કર્યું હતું, આ વસ્તુ ખાસ યાદ રાખજો, અને એમને પોતાના સિદ્ધાંતમાં એવી રજૂઆત કરી છે કે તૃષ્ટિગુણના ખ્યાલ વિના પણ આપણે કલ્યાણ અંગેની સમજૂતી પ્રાપ્ત કરી શકીએ છીએ, બરાબર, અને તૃષ્ટિગુણ વિના પણ તમે અહીંયા સામાજિક કલ્યાણ અંગેના માપદંડની તમે રજૂઆત કરી શકો છો. અને હિક્સ અને કાલ્ડોરે સામાજિક કલ્યાણ ઉપરની જે અસરો થાય છે કલ્યાણ ઉપરની, એ ફેરફારોની અસરોને ધ્યાનમાં રાખીને સામાજિક કલ્યાણને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં સૌ પ્રથમ હિક્સનો માપદંડ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં એક ઉદાહરણ દ્વારા એક માપદંડ રજૂ કર્યો છે કે જેમાં મૂળ આર્થિક સ્થિતિ બીમાંથી આર્થિક સ્થિતિ એમાં જવાના પરિણામે, મૂળ આર્થિક સ્થિતિ બીમાંથી આર્થિક સ્થિતિ એમાં જવાના પરિણામે જેમને નુકસાન થયું છે તેઓ બી સ્થિતિમાંથી એ સ્થિતિમાં નહીં જવા માટે, એ સ્થિતિમાં જવાના પરિણામે જેમને લાભ થયો છે તેમને ફાયદાકારક રીતે લાચ ના આપી શકે તો સ્થિતિ બી કરતાં વધારે સારી સ્થિતિ એ ગણવામાં આવતી હોય છે, અને સામાજિક દૃષ્ટિએ બી સ્થિતિ એ વધુ પસંદ કરવા માટે યોગ્ય છે. જો અહીંયા શું કહેવા માંગે છે કે મૂળ આર્થિક સ્થિતિ બી છે એ સ્થિતિ ઉપર જવા માંગે છે, પરંતુ જો એ સ્થિતિમાં જવા માટે આપણે બી સ્થિતિમાં જે લોકો છે એમને કોઈ પણ જાતનો જો ફાયદો નહીં આપે તો લાંબા ગાળે એ આપણા અર્થતંત્ર માટે અને આપણા સમાજ માટે પસંદગી યોગ્ય ગણાતું નથી, અને એટલા જ માટે એ સ્થિતિ કરતાં બી સ્થિતિ છે એ વધુ યોગ્ય ગણવામાં આવતું હોય છે. જો આ બધું આજે આ ઉદાહરણ છે એ ઉદાહરણને પ્રોફેસર હિક્સ અને પ્રોફેસર કાલ્ડોર જણાવે છે કે કોઈ આર્થિક સ્થિતિમાં કોઈ પણ આર્થિક ફેરફારના પરિણામે એક વ્યક્તિના સંતોષની ઊંચી સપાટીએ જઈ શકી હોય અને બીજી વ્યક્તિ સંતોષની નીચી સપાટીએ હોય. જો એક વ્યક્તિ છે એ સંતોષની ઊંચી સપાટીએ છે અને બીજી વ્યક્તિ છે એ સંતોષની નીચી સપાટીએ હોય, તો જેને નુકસાન થયું હોય છે, જેને નુકસાન થયું હોય છે તેણે ગુમાવેલા સંતોષને અનુરૂપ વળતર આપે, છતાં સરવાળે આર્થિક ફેરફાર પહેલાંની સંતોષની સપાટી કરતાં ઊંચી સપાટીએ રહેતો હોય,
તો આ ફેરફાર સમાજની દ્રષ્ટિએ લાભદાયી હોય છે. જો અહીંયા શું કહેવા માગે છે પ્રોફેસર હિક્સ અને કાલ્ડોર સમજાવે છે કે આર્થિક ફેરફારોના પરિણામે એક વ્યક્તિ છે જે સંતોષની ઊંચી સપાટીએ છે, બીજો વ્યક્તિ છે જે સંતોષની નીચી સપાટીએ છે. જે પહેલી સપાટીએ જે પહોંચે છે એ નીચી સપાટીએ પહોંચનાર વ્યક્તિને કોઈ પણ આર્થિક વળતર આપી દેતું હોય, કોઈ પણ આર્થિક ફેરફારો આપી દેતા હોય છે, તો સરવાળે આપણા અર્થતંત્રમાં આર્થિક સપાટી ઊંચી સપાટીએ રહેતો હોય છે અને લાંબા ગાળે અર્થતંત્રમાં બધા જ લોકોને લાભ પ્રાપ્ત થતું હોય છે. તો અહીંયા શું કહેવા માગે છે કે હિક્સનો માપદંડ કહે છે કે જેણે એનું ઉદાહરણ રજૂ કર્યું હતું કે બીમાંથી આપણે એમાં જવા પસંદ કરશું, પરંતુ એમાં જવાનું પસંદ કરતાં આપણે જો એ વ્યક્તિને આપણે કોઈ પણ જો લાભ નથી આપતા તો આપણે એ વ્યક્તિ એ સ્થિતિમાં જવાના બદલે આપણે બી સ્થિતિએ જ રહેવાનું સમાજની દ્રષ્ટિએ વધુ પસંદ ગણવામાં આવે છે. જો એક વસ્તુ છે કે આપણે જ્યારે કોઈ પણ એક સપાટીએ પહોંચીએ છીએ, ટોચ ઉપર પહોંચીએ છીએ, ત્યારે આપણે એ ટોચ ઉપર જ્યારે પહોંચીએ છીએ ને ત્યારે આપણે બીજાને નુકસાન પહોંચાડીને જ એ ટોચ ઉપર સ્થાન પ્રાપ્ત કરીએ છીએ. પરંતુ તમે જે બીજાને નુકસાન પહોંચાડી અને તમે જે સ્થાન પ્રાપ્ત કર્યું છે એ સ્થાન પ્રાપ્ત કરવામાં તમે જે બીજા વ્યક્તિને નુકસાન પહોંચાડ્યું છે, જો તમે એને કોઈ પણ આર્થિક વળતર આપી દો છો તો એ સમાજની દ્રષ્ટિએ બી સ્થિતિ એટલે કે સમાજની દ્રષ્ટિએ તે જે ટોચ છે એ સ્થાન એ વધુ લાભદાયી અને યોગ્ય ગણવામાં આવતું હોય છે. અને એટલા જ માટે જો અહીંયા હિક્સ અને કાલ્ડોરના સિદ્ધાંતનું નામ આપ્યું છે વળતર અંગેના માપદંડનો સિદ્ધાંત કીધું છે કે તમે જ્યારે પણ કોઈ પણ એક સપાટી પ્રાપ્ત કરો છો, એ સપાટીને પ્રાપ્ત કરતાં જ્યારે તમે બીજી સપાટીને નુકસાન પહોંચાડો છો, બીજી સ્થિતિને નુકસાન પહોંચાડો છો, ત્યારે એનું તમે વળતર ચૂકવી દો છો ને તો સમાજમાં એ જે વળતર ચૂકવવાની આખી જે સ્થિતિ છે એ વધુ લાભદાયી ગણવામાં આવે છે. હવે આવશે કલ્યાણ અંગેના સિદ્ધાંતની ધારણાઓ. એ ધારણાઓને સમજતા પહેલાં તમે એક ઉદાહરણ સમજી લો કે પ્રોફેસર હિક્સ અને કાલ્ડોર શું કહે છે. કે પ્રોફેસર હિક્સ અને કાલ્ડોર એમ કહે છે કે જો તમે આપણું જે વળતર છે એ વળતર નથી આપતા તો એ વળતર ના આપવાના કારણે તમે જે પહેલી સ્થિતિમાં છો ને એ જ સ્થિતિ આપણા અર્થતંત્ર માટે યોગ્ય ગણાય છે. કે બે વ્યક્તિઓ હોય, બે વ્યક્તિઓ છે જે સમાજમાંથી આવકનો અમુક ભાગ મેળવતા હોય છે, એટલે કે રાષ્ટ્રીય આવકનો અમુક ભાગ પ્રાપ્ત કરે છે. રાષ્ટ્રીય આવકનો ભાગ પ્રાપ્ત કરવામાં પહેલી વ્યક્તિ અને આવકની પુનઃવહેંચણી થવાના કારણે બીજી વ્યક્તિ પાસે આવકનો ઘટાડો થતો જાય છે, પહેલી વ્યક્તિ પાસે આવકમાં વધારો થતો જાય છે. બીજી વ્યક્તિ આવકમાં જે વધારો પ્રાપ્ત કરે છે એ ઊંચી સપાટીએ પહોંચે છે, પરંતુ જ્યારે એ પોતે ઊંચી સપાટીએ પહોંચશે ત્યારે ઊંચી સપાટીએ પહોંચતા એ બીજી વ્યક્તિએ જેને એને સ્થાન લીધું છે બીજી વ્યક્તિનું, જો એ સ્થાન મેળવવા માટે એને કોઈ પણ જાતનો જો વળતર ન ચૂકવે તો આ પરિસ્થિતિ આપણા અર્થતંત્ર માટે, આપણા સમાજ માટે અને આપણા કલ્યાણની દ્રષ્ટિએ લાભદાયી નથી. અને એટલા જ માટે કીધું છે કે સંતોષની સપાટી પ્રાપ્ત કરતાં તમે બીજી વ્યક્તિને આવકનું વળતર આપી દો, એટલે કે એટલું ને એટલું જો વળતર ચૂકવી દો તો સમાજમાં કલ્યાણમાં સમાજની કલ્યાણની દ્રષ્ટિએ એ લાભદાયક રહેશે અને આવી રીતે આપણા કલ્યાણમાં ઘટાડો શક્ય બનતો નથી. અને આવી રીતે પ્રોફેસર હિક્સ અને પ્રોફેસર કાલ્ડોરના સિદ્ધાંતમાં વળતર અંગેના સિદ્ધાંત આપવામાં આવ્યું છે જેમાં સમાજના કલ્યાણમાં ઘટાડો ન થાય અને સમાજનું કલ્યાણ જળવાઈ રહે એના અંગેનું આ સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યું છે. જેમાંની ધારણાઓમાં સૌથી પ્રથમ ધારણા કે વ્યક્તિની પસંદગી અને રૂચિમાં કોઈ પણ ફેરફાર થતો નથી, બરાબર. અહીંયા એક ધારણા કરવામાં આવી છે કે વ્યક્તિની પસંદગી અને વ્યક્તિની જે રુચિ છે એમાં ફેરફાર નથી થતો, એટલે કે એ કેવી ધારવામાં આવી છે એને આપણે સ્થિર ધારવામાં આવ્યું છે જેમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. આ જ જે ધારણા છે એ જેની મર્યાદા બનશે, કારણ કે વ્યક્તિની પસંદગી છે, વ્યક્તિની રુચિ છે,
ફેશન છે, ટેવ છે, અભિરુચિઓ છે, એ સમયના વહેણની સાથે સતત બદલાતા રહે છે અને એટલા જ માટે એને ક્યારેય આપણે સ્થિર ધારી શકતા નથી. પરંતુ અહીંયા ધારણા તરીકે પસંદગી અને રુચિમાં કોઈ પણ ફેરફાર નથી થતો એવી ધારણા કરવામાં આવી છે. બીજી ધારણા કે વપરાશ અને ઉત્પાદન ઉપર બાહ્ય પરિબળોની અસર થતી નથી, એટલે કે વપરાશ હોય કે ઉત્પાદન હોય, બરાબર, આપણા વપરાશ ઉપર એટલે કે આપણો વપરાશ પણ સ્થિર રહે છે અને ઉત્પાદન પણ સ્થિર રહે છે, એમાં કોઈ પણ બાહ્ય પરિબળો, જો વપરાશ હોય, આપણે જે પણ વસ્તુનો વપરાશ કરતા હોઈએ ત્યારે કોઈ પણ અન્ય વસ્તુઓને એટલે કે પૂરક અથવા તો અવેજી વસ્તુઓની કિંમત બદલાઈ જાય ને તો આપણે આપણું વપરાશ બદલાવી નાખતા હોઈએ છીએ. ફેશન બદલાઈ જાય, વપરાશ બદલાવી નાખીએ છીએ, બરાબર, જાહેરાતોની અસર થતી હોય છે તો એ વપરાશ બદલાવી નાખી નાખીએ છીએ. એટલે કે અહીંયા શું કહેવા માંગે છે કે વપરાશ ઉપર કોઈ પણ જાતના બાહ્ય પરિબળોની અસર થતી નથી. એવી જ રીતે ઉત્પાદન ઉપર પણ કોઈ પણ જાતના બાહ્ય પરિબળોની અસર થશે નહીં, એટલે કે ઉત્પાદન ઉપર પણ બાહ્ય પરિબળોની અસર નહીં થાય. શું કામ નહીં થાય? તો કે ઉત્પાદન ઉપર બાહ્ય પરિબળોની એટલા માટે અસર નહીં થાય કે ઉત્પાદનમાં જાહેરાતો, પ્રચારો, ઉત્પાદનની પદ્ધતિ, ટેકનોલોજી એ પણ અહીંયા શું ધારવામાં આવી છે? સ્થિર ધારવામાં આવી છે. એના ઉપર પણ કોઈ પણ બાહ્ય પરિબળોની અસર નોંધવામાં આવતી નથી, એની બીજી ધારણા હતી. આ પણ બીજી ધારણા એ પણ એની શું બનશે? મર્યાદા બનવામાં આવી છે. તમને ધારણાની સાથે સાથે હું તમને થોડી થોડી મર્યાદા પણ કહેતી આવું છું જેથી તમને આઈડિયા આવે કે આ જ ધારણા આગળ જતાં એની શું બને છે? મર્યાદા બને છે. ત્રીજી ધારણા કે તૃષ્ટિ ગુણની આંતરવૈયક્તિક સરખામણી કરવામાં આવતી નથી, એટલે અહીંયા શું કહેવા માગે છે કે પ્રોફેસર હિક્સ અને પ્રોફેસર કાલ્ડોર છે એણે એ પોતાના સિદ્ધાંતની રજૂઆતમાં વળતર અંગેનો સિદ્ધાંત રજૂ કર્યો, બરાબર, અને એ સિદ્ધાંતમાં એણે શું કીધું કે એ પહેલી બે વ્યક્તિઓ હોય, એક વ્યક્તિ છે એ સંતોષની ઊંચી સપાટી હોય અને બીજી વ્યક્તિ છે એ સંતોષની નીચી સપાટી હોય છે, અને આ જે ઊંચી સપાટી છે એ પ્રાપ્ત કરી લીધા પછી જે નીચી સપાટીમાં જે વ્યક્તિ છે એને શું આપી દે છે? આર્થિક વળતર ચૂકવી દે છે. અને આવી રીતે આર્થિક વળતર ચૂકવવાને લીધે સમાજની રીતે એ લાભદાયી ગણવામાં આવતો હોય છે. આવી રીતે એને એક રજૂઆત કરી છે પોતાના સિદ્ધાંતની, અને પરંતુ અહીંયા એક એને ધારણા કરી છે કે તૃષ્ટિગુણની આંતરવૈયક્તિક સરખામણી નથી કરવામાં આવતી. જો કે બે વ્યક્તિઓ છે, એક ઊંચી સપાટીએ છે, એક નીચી સપાટીએ છે, અને જ્યારે આપણે નીચી સપાટીએ જે વ્યક્તિ રહેલો છે એને જો વળતર ચૂકવી દેશું તો સંવાદની દ્રષ્ટિએ લાભદાયી ગણાશે. આવી રીતે એને સિદ્ધાંતની ભલે રજૂઆત કરી છે, પરંતુ એ સિદ્ધાંતની રજૂઆતમાં એમાં એને કોઈ એવું ધાર્યું છે કે આંતરવૈયક્તિક સરખામણી નથી થતી, કે જે ઊંચી સપાટીએ છે, જે નીચી સપાટી છે, એને વળતર જ્યારે નીચી સપાટીના લોકોને પ્રાપ્ત થઈ જશે એટલે એ તૃષ્ટિગુણની માપન એકબીજાની સાથે કરતા નથી અને એકબીજાની સાથે તુલના પણ એટલે કે સરખામણી પણ કરતા નથી. એવું અહીંયા શું કરવામાં આવ્યું છે? ધારવામાં આવ્યું છે. એના પછીની ધારણા કે વ્યક્તિઓ પોતે જ પોતાના કલ્યાણ અંગે ના સર્વોત્તમ નિર્ણયો લઈ લે છે. આ ધારણા આગળના પેરેટોના સિદ્ધાંતમાં પણ કરવામાં આવી હતી કે વ્યક્તિઓ પોતે જ પોતાનું કલ્યાણ અને પોતે જ પોતાનો દૃષ્ટિકોણ અન્ય વ્યક્તિઓ કરતાં વધુ સારી રીતે નિર્ણયો લઈ શકતા હોય છે. આ ધારણા જોશો ને તો આ તો એક જાતની આપણી વાસ્તવિકતા પણ છે કે વ્યક્તિઓ પોતે જ પોતાનું કલ્યાણ, પોતે જ પોતાનો દૃષ્ટિકોણ, પોતાના માટે જે કાંઈ પણ સારું છે એ અન્ય વ્યક્તિઓ કરતાં પોતાની જાત વિશે વ્યક્તિ પોતે જ સારી રીતે નિર્ણય લઈ શકતી હોય છે. અહીંયા એ ધારવામાં આવ્યું છે. એના પછીની ધારણા કે ઉત્પાદન અંગે ઉત્પાદન અને વહેંચણીના પ્રશ્નો કેવા હોય છે? અલગ અલગ હોય છે. અહીંયા ઉત્પાદન અને વહેંચણીને અલગ અલગ ધારવામાં આવી છે કે ઉત્પાદન અંગ અલગ છે, પુનઃ વહેંચણી અલગ છે, આવકની વહેંચણી પણ અલગ અલગ છે, અને બંનેના પ્રશ્નો પણ કેવા છે? અલગ અલગ છે. અને એટલા જ માટે અહીંયા ધારવામાં આવ્યું છે કે ઉત્પાદનનું પ્રમાણ અને વહેંચણી અંગેના કોઈ પણ પ્રશ્નો જોવા મળતા હોય છે પરંતુ બંનેના પ્રશ્નો કેવા છે? અલગ અલગ છે, એવું અહીંયા ધારણા કરવામાં આવી છે. એના પછીની ધારણા
કે ઉત્પાદનના પ્રમાણમાં થતા ફેરફારોની સામાજિક કલ્યાણ ઉપર થતી અસરોને ધ્યાનમાં લેવામાં આવતું હોય છે. જો અહીંયા શું કીધું છે કે ઉત્પાદનનું પ્રમાણ બદલાય, જો આપણે આપણા ઉત્પાદનની વૃદ્ધિમાં ફેરફારો લઈ આવીએ છીએ. ઉદાહરણ, આ ધારણા તમે એક ઉદાહરણ દ્વારા સમજાવું. ધારો કે ઉદાહરણ તરીકે પ્રોફેસર હિક્સ અને કાલ્ડોરે એવું અહીંયા ધાર્યું છે કે જે તમે ઉત્પાદનમાં ફેરફાર કરો છો ને, એની સીધી સીધી અસર સામાજિક કલ્યાણ ઉપર થતી હોય છે, અને એને પણ આપણે અહીંયા આ સિદ્ધાંતમાં ધ્યાનમાં લેવામાં આવતું હોય છે. જો એક વસ્તુ છે કે ઉદાહરણ તરીકે જે વસ્તુનું ઉત્પાદન થતું હોય છે, ઉદાહરણ તરીકે આપણી અનાજની જરૂરિયાત છે, પાણીની જરૂરિયાત છે, એનું આપણે ઉત્પાદન કરીએ છીએ, એના ઉત્પાદનના પ્રમાણમાં જો ફેરફાર આવે છે તો એની સીધી સીધી અસર કેના ઉપર થાય છે? સમાજ ઉપર થાય છે. એટલે ઉદાહરણ તરીકે તમે કોઈ પણ વસ્તુના ઉત્પાદનમાં ફેરફાર લઈ આવશો, તે એ ઉત્પાદનનું ફેરફારની જે અસર છે એ કોના ઉપર પડે છે? તો કે સમાજ ઉપર પડે છે. એ શું કામ પડે છે? કારણ કે ઉત્પાદન બદલાણો, ઉત્પાદનના પ્રમાણમાં ફેરફાર આવ્યો એટલે વસ્તુની કિંમતમાં ફેરફાર આવશે, સાથે સાથે ઉત્પાદનનું પ્રમાણ બદલાણું, ઉત્પાદનના પ્રમાણમાં ફેરફાર આવ્યો એટલે સમાજમાં એટલા પ્રમાણમાં વસ્તુઓની શું વર્તાશે? અછત વર્તાશે. અને જેટલા પ્રમાણમાં વસ્તુઓની અછત વર્તાશે એટલા પ્રમાણમાં લોકોનું દૃષ્ટિગુણ ઘટશે, લોકોના કલ્યાણમાં શું થાય છે? ઘટાડો થાય છે. અને એટલા જ માટે પ્રોફેસર હિક્સ અને કાલ્ડોરે એ એક સાથે ધાર્યું છે કે ઉત્પાદનના પ્રમાણમાં જો ફેરફાર થશે તો ઉત્પાદનના પ્રમાણના ફેરફારના કારણે સામાજિક ફેરફાર પણ અસ્તિત્વમાં આવતું હોય છે. એના પછીની સૌથી છેલ્લી ધારણા કે વેચણીના ક્ષેત્રમાં થતા ફેરફારોની સમાજના કલ્યાણ પર થતી અસરોને ધ્યાનમાં લેવામાં આવતી નથી. જો અહીંયા બે વસ્તુ હતી કે ઉત્પાદન અને વેચણી, એના બંનેના પ્રશ્નો કેવા ધાર્યા હતા? આપણે અહીંયા અલગ અલગ ધાર્યા હતા. પ્રોફેસર હિક્સ અને કાલ્ડોરે ઉત્પાદનના પ્રમાણના ફેરફારને લીધે સામાજિક ફેરફાર થાય છે એ ધાર્યું છે, પરંતુ પ્રોફેસર હિક્સ અને કાલ્ડોરે એવું ધાર્યું છે કે વેચણીમાં ફેરફાર થાય છે તો એના કારણે સમાજમાં કોઈ પણ અસરને ધ્યાનમાં લેવામાં આવતી નથી. એટલે ટૂંકમાં અહીંયા કહેવા માગ્યું છે કે જેમ આપણે આખો સિદ્ધાંત છે એનું છેલ્લું આર્ધ અહીંયા આવી ગયું. જો કે બે વ્યક્તિઓ હતા, કે એક ઊંચી સપાટી હતા અને બીજો વ્યક્તિ હતો એ સંતોષની નીચી સપાટી હતો. જે પહેલી સપાટી, જેમણે ઊંચી સપાટી પ્રાપ્ત કરી છે અને જેને નીચી સપાટીએ પ્રાપ્ત કરી છે એને વળતર ચૂકવી દે છે, અને આવી રીતે એને સમાજમાં લાભ દરેકને કેવું થાય છે? સરખું થાય છે, એવું અહીંયા ધાર્યું છે. પરંતુ વાસ્તવમાં વેચણીની અસર પણ થતી હોય છે આપણા અર્થતંત્રમાં. જે આ જે ધારણા છે એ ધારણા આગળ જતાં એની શું બનશે? મર્યાદા બની છે. એટલે ટૂંકમાં ઉત્પાદન ઉપરની અસર ને સમાજ ઉપરની અસર છે એને ધ્યાનમાં લેવામાં આવે છે, પરંતુ વેચણી ઉપરની અસરને સમાજની અસર ઉપર થતી હોય છે એને અહીંયા ધ્યાનમાં લેવામાં આવતી નથી. એવી અહીંયા પ્રોફેસર હિક્સ અને પ્રોફેસર કાલ્ડોરે શું કરેલી છે? ધારણા કરવામાં આવી છે. હવે આવશે પ્રોફેસર હિક્સ અને કાલ્ડોરના વળતર અંગેની સમજૂતી. બરાબર, વળતર અંગેની સમજૂતી આપવામાં આવી છે, જેમાં પ્રોફેસર હિક્સ અને પ્રોફેસર કાલ્ડર તેમના વળતરના સિદ્ધાંત અને સમજૂતી પ્રોફેસર સેમ્યુએલના દૃષ્ટિગુણના સિદ્ધાંતની શક્યતાની રેખા દ્વારા આપવાનું પ્રયત્ન કરતું હોય છે. જો અહીંયા આ જે બાબત છે ને, એની સિદ્ધાંતની જે સમજૂતી છે, જેમાં એણે એમ કીધું કે દૃષ્ટિગુણના સિદ્ધાંતની શક્યતા રેખા દ્વારા આ સિદ્ધાંત સમજાવવામાં આવ્યું છે. આગળ જ એને પોતાના સિદ્ધાંતની રજૂઆતમાં જ કીધું હતું કે પ્રોફેસર હિક્સ અને કાલ્ડોર દૃષ્ટિગુણના સિદ્ધાંતને વધુ પડતો મહત્વ નહોતા આપતા. એટલે કે દૃષ્ટિગુણ સિવાય પણ આપણે કલ્યાણને સમજાવી શકીએ છીએ એવું એણે પોતાના સિદ્ધાંતની શરૂઆતમાં જ કીધું હતું. પરંતુ આ જે વસ્તુ છે એ જેની શું બનશે આગળ જતાં? મર્યાદા બની છે. કે સિદ્ધાંતની શરૂઆતમાં એણે એમ કીધું છે કે દૃષ્ટિગુણને વધુ પડતો મહત્ત્વ નથી આપતા, દૃષ્ટિગુણ સિવાય પણ આપણે સામાજિક કલ્યાણને સમજાવી શકીએ છીએ. પરંતુ વાસ્તવમાં પોતાના સિદ્ધાંતની સમજૂતીમાં એને પ્રોફેસર સેમ્યુએલસનના દૃષ્ટિગુણના સિદ્ધાંતની
સમજૂતી એટલે કે પ્રોફેસર સેમ્યુલસનના દૃષ્ટિકોણની શક્યતાના રેખાના આધારે જ પોતાના સિદ્ધાંતની રજૂઆત કરવાની એણે પ્રયત્ન કર્યું છે. એટલે એક બાજુ એણે પોતાના સિદ્ધાંતમાં દૃષ્ટિકોણને મહત્ત્વ નથી આપ્યો અને બીજી બાજુ પોતાના સિદ્ધાંતની રજૂઆત અને પોતાના સિદ્ધાંતની સમજૂતી જ એણે દૃષ્ટિકોણ દ્વારા આપવાનો પ્રયત્ન કર્યું છે. હવે આપણે આ દૃષ્ટિકોણ દ્વારા કેવી રીતે સિદ્ધાંતને સમજાવે છે અને દૃષ્ટિકોણ દ્વારા કેવી રીતે સમાજની કલ્યાણનો માપદંડ થાય છે અને એની કઈ કઈ આગળ જતા ફિક્સ અને કાલ્ડોની કઈ કઈ સિદ્ધાંતની ટીકાઓ છે એના વિશેની સમજૂતી આપણે આના પછીના વિડીયોમાં મેળવીશું.